નિરસંગ સરોવર નિરતિ રે વેદીં વિલોક વિતતાં વરવાટિકાયાં તત્ર પવિષ્ટમખિલાન પ્રતિબોધયંતાં પ્રાપ્તં ભુજંગનગરં હરિકૃષ્ણમીળે પ્રાપ્તં ભુજંગનગરં હરિકૃષ્ણમીળે શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભુ દ્વદીયેનાવદાનેન કથયિષ્યે શુભા કથા ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી ગણેશ્યામાય નમો નમઃ ઓમ શ્રી વિઘ્ન વિનાયક દેવાય કષ્ટભંજન દેવાભ્યામ નમો નમઃ ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ બોલો સ્વામિનારાયણ ભગવાન કી દરેક ભક્તોને જય સ્વામિનારાયણ એક મહિના સુધી હનુમાન ચાલીસાની કથા સાંભળી ગઈકાલે હનુમાન ચાલીસાની આપણે સમાપ્તિ કરી હવે આજથી જેમ હનુમાન ચાલીસા આપણા માટે નવી હતી એમ આજે પણ નવા શાસ્ત્રની કથા કરવી એવો વિચાર કરીને મોટા સંતોની આજ્ઞા લીધી તો હવે નવી કથા આજથી આપણે સાંભળીશું અને એ કથા હશે મુક્તાનંદ સ્વામી રચિત ગુરુ ચોવીસીની કથા નિષ્કુળાનંદ કાવ્ય આપણા સંપ્રદાયમાં ખૂબ પ્રકાશિત થયેલું છે ગામડે ગામડે નિષ્કુળાનંદ કાવ્યની કથા થાય છે એ મુક્તાનંદ સ્વામી મુક્તાનંદ કાવ્ય બનાવેલું છે જુદા જુદા વિષય ઉપર ગ્રંથો બનાવ્યા છે તો એ મુક્તાનંદ કાવ્ય અંતર્ગત ગુરુ ચોવીસી એની કથા અત્યારે સાંજના સમયે આપણે દરરોજ કરીશું એ ગુરુ ચોવીસીની અંદર ભગવાન દત્તાત્રેયજી અને યદુરાજા એ બંનેનો સંવાદ ચોવીસ ગુરુના રૂપમાં છે આ દુનિયાને આપણે બધાને આ ગુરુ ચોવીસીમાંથી ખૂબ જાણવા મળે છે એ તો સમય આવશે ત્યારે આપણે એ કથા સાંભળીશું પણ એ પહેલાં જે ગુરુ ચોવીસી એનો જે ઉપદગાત છે જે ગુરુ ચોવીસી પ્રગટી કેમ કથા એ પ્રાગટ્યની પૂર્વ ભૂમિકાની આપણે પહેલી કથા સાંભળીશું અને પછી એ ગ્રંથમાં પ્રવેશ કરીશું એટલે બે દી થાય કે ત્રણ દીએ થાય પૂર્વ ભૂમિકામાં નિરાંતે આપણે કથા સચોટ પચે એ રીતે કથા સાંભળીશું ઉતાવળ નહીં કરીએ ભાગવતની અંદર એકાદશ સ્કંદમાં આ કથા છે
એ કથાને મુક્તાનંદ સ્વામી પોતાના હાથે કાવ્ય પંક્તિમાં કથાને લખેલી છે. તો આપણે જ્યાં છેડો છે ત્યાંથી ઉપાડીશું અને ધીરે ધીરે ગુરુ ચોવીસીમાં પ્રવેશ કરીશું. એકનો એક દિવસ છે ભક્તજનો, ભગવાન કૃષ્ણ અથ બ્રહ્માત્મજૈ દેવૈ પ્રજેશૈરાત્વો વિજ્ઞાત ભવશ્ચ ભૂત ભવ્યેશો યયૌ ભૂત ગણૈર્વૃતઃ. આજ કથાને સુખદેવજીએ પરીક્ષિતને ભાગવતના એકાદશ સ્કંધમાં કહેલી છે. ભક્તો, એકનો એક દિવસ ભગવાન કૃષ્ણ એકાંતમાં એકલા બેઠા છે. બ્રહ્માંડિક દેવતાઓ ભગવાન એકાંતમાં બેઠેલા છે. આ અવકાશનો સમય જોઈ કરી અને બ્રહ્માંડિક દેવતાઓ બધા આવ્યા. ભગવાન કૃષ્ણ આગળ ઊભા રહી બે હાથ જોડીને પ્રાર્થના કરી છે કે હે પ્રભુ, પૃથ્વીનો ભાર હળવો કરવા માટે આપ આ ભૂમંડળ ઉપર પધાર્યા અને તમે પૃથ્વીને જે જે ભારરૂપ અસુરાંશ પુરુષો હતા, દુષ્ટ તત્વો હતા, એનો તમે નાશ કર્યો, અધર્મનો વિનાશ કર્યો અને ધર્મનું તમે સ્થાપન કરેલું છે. તો જે કાર્ય માટે તમે આવ્યા હતા એ કાર્ય તમારું પૂર્ણ થયું છે. તો હવે તમે તમારી લીલા કાર્યને તમે પૂર્ણ કરો અને આપ અમ ભેળા સ્વધામ તમે પધારો. બ્રહ્માંડિક દેવતાઓ આવી રીતે પ્રાર્થના કરીને ત્યારે ભગવાને કહેલું છે કે દેવો, મેં સ્વધામ ગમન કરવાનું મનમાં નક્કી કરેલું છે, પણ આ પૃથ્વીને ભારરૂપ એવા છેલ્લા આ યાદો બાકી રહેલા છે. હો, ઋષિનો શ્રાપ થઈ ચૂક્યો છે એ લોકોને, એટલે હવે વિનાશ થોડાક દિવસમાં નક્કી છે એમનો, એટલે એમનો નાશ કરાવી અને હવે પછી હું સ્વધામ હું ગમન કરીશ, માટે તમે અત્યારે તમારા સ્થાનમાં જાઓ. દેવતાઓ નમસ્કાર કરીને ભગવાન એકાંતમાં બેઠેલા છે. યાદવોને બોલાવીને વાત કરેલી છે કે યાદવો, એ તે વૈ સુમહોત્પાતા વ્યુત્તિષ્ઠંતિ હિ સર્વતઃ સાપશ્ચ નઃ કુલસ્યાશ્ચિત બ્રાહ્મણેભ્યો દુરત્યયઃ. ભગવાન કૃષ્ણ આખું યદુકુળ એમને ભેળું કરેલું છે અને એમ યદુકુળને ભગવાન કૃષ્ણ સંબોધી રહેલા છે. બે હાથ જોડીને કીધેલું છે કે હે ગુરુજનો, પ્રિયજનો, આજકાલ આપણી આ દ્વારિકા નગરીમાં બહુ મોટા મોટા ઉત્પાતો થાય છે, અપશુકનો થાય છે. લાગે છે કે બ્રાહ્મણોનો આપણે શ્રાપ થયેલો છે, એટલે આ ઉત્પતો જે ઉત્પત્તિઓ થાય છે એની શાંતિને માટે આપણે પરમ પવિત્ર એવું જે પ્રભાસ તીર્થ છે ને એનું આપણે સેવન કરવું જોઈએ. એ ક્ષેત્ર એટલું ઉત્તમ છે, ત્યાં જઈને એનું સેવન કરીશું, દાન કરીશું, પિતૃતર્પણ કરીશું ને, તો મને લાગે છે કે આપણા કુળ ઉપર જે સંકટ આવ્યું છે ને એ સંકટ કદાચ દૂર થાય. પૂર્વ ઇતિહાસની ભગવાન કૃષ્ણે વાત સંભળાવેલી છે કે જ્યારે દક્ષ પ્રજાપતિના શ્રાપથી ચંદ્રને જ્યારે ક્ષય રોગ થયો હતો, ત્યારે એ ક્ષય રોગ મટાડવા માટે ચંદ્ર પણ આ પ્રભા ક્ષેત્રની અંદર ત્યાં ખૂબ એને તપ કર્યું હતું, ચંદ્ર મૌલેશ્વર ઉપર, ભગવાન શંકર ઉપર, અને એ ક્ષય રોગ મુક્ત થયો. માટે આજે આપણે બધાને પ્રભાત ક્ષેત્રની અંદર જવાનું છે. તો જેને જે જોઈએ વસ્તુ એ ભેગી લઈ લેજો. ભગવાનનો આદેશ થયો એટલે યાદવો બધાએ તૈયારી કરવા લાગ્યા. દ્વારિકાથી પ્રભાત ક્ષેત્રમાં જવા માટે ગાડાઓમાં સામાન ભરાય છે. હવે ભક્તો, વાત જ્યારે નગરની અંદર ચર્ચાણીને એ વાત ઉડતી ઉડતી
ભગવાનના પ્રિય સખા એવા ઉદ્ધવજી એના કાને ગયેલી છે. એને સાંભળ્યું કે હવે જવાનું છે, યાદવો બધા તૈયારી કરે છે, તો જાઉં ભગવાન કેશવની પાસે અને પૂછી તો આવું કે આ બધું શું થઈ રહ્યું છે. એટલે ભગવાન એકાંતમાં બેઠા છે ને ઉદ્ધવજીને ખબર પડી, એટલે ઉદ્ધવજી આવ્યા છે, નમસ્કાર કર્યા અને ભગવાન કૃષ્ણને કીધેલું છે કે હે પ્રભુ, દેવ દેવેશ યોગેશ પુણ્ય શ્રવણ કીર્તન સમૃત્યેત કુલમ નૂનમ લોકમ સંત્યક્ષતે ભવાન. ઉદ્ધવ કહે છે, પ્રભુ મેં સાંભળ્યું છે કે આપણા કુળને બ્રાહ્મણોનો શ્રાપ થયેલો છે, ટૂંક સમયમાં વિનાશ નિશ્ચિત છે. વિપ્રશાપમ સમર્થોપી, હે પ્રભુ આપ શાપને ટાળવા માટે સમર્થ છો. પ્રત્યહન યદીશ્વર નાહમ તવાંગ્રી કમલમ ક્ષણાર્ધમપી કેશવ. હે પ્રભુ વિનાશ નિશ્ચિત છે, પણ તમારા વિના તવાંગ્રી કમલમ ક્ષણાર્ધમપી કેશવ, અર્ધ ક્ષણ તમારા ચરણારવિંદ વિના હું રહી શકું એમ નથી. ત્યક્તુમ સમુત્સે નાથ સ્વધામ નયન મામપી. તો ઉદ્ધવજી પ્રાર્થના એ કરી કે પ્રભુ તમારા વિના હું રહી શકીશ નહીં, તો હે પ્રભુ મને તમારી સાથે મને ભેળો, તમારા ધામમાં લઈ ચાલો. ત્યારે ભગવાન કૃષ્ણે એટલું જ કીધું કે ઉદ્ધવ આપણે સાથે આવ્યા નથી તો પછી સાથે જવાય કઈ રીતે. ગુરુ ચોવીસીની આ પૂર્વ ભૂમિકાની કથા છે, બહુ અદ્ભુત છે. અને આ પૂર્વ ભૂમિકામાંથી કઈ રીતે ગુરુ ચોવીસી કથા જન્મે છે એ જોજો. ક્યાંથી ક્યાં સંવાદ આવે છે અને કઈ રીતે કથા થાય છે. ઉદ્ધવજી ભગવાનની સાથે સ્વધામ જવા માટે ઈચ્છા કરી ત્યારે કૃષ્ણ કીધું કે નહીં, ઉદ્ધવ સાથે આવ્યા નથી તો સાથે જવાય કઈ રીતે. સંસારનો ક્રમ છે, જેનો જન્મ છે એનું મૃત્યુ એક દિવસ નિશ્ચિત છે. માટે ઉદ્ધવ વિદાય વેળાએ કોઈ દિવસ ઉદાસ થવાય નહીં. આ દુનિયાનો ક્રમ છે, કોઈ આવે છે અને કોઈ જાય છે. તો કવિએ લખ્યું, કોઈ આજ જશે કોઈ કાલ, એ કવિના શબ્દો અદ્ભુત છે. કોઈ કાલ જશે કોઈ કાલ, આ છે પંખીડાનો માળો, આ છે પંખીડાનો મેળો, માટે ભજી લ્યો દીન દયા. ભગવાન કહે છે કે આ કેવું છે, આ પંખીડાનો એક માળો છે. પાણીનું પરબ હોય ને ત્યાં કને બધાય, હો પશુ પક્ષી મનુષ્યો બધાએ પાણીના પરબે ભેગા થાય, અને હવ હવ સાથે લાવેલો પાત્ર એ પાણીના ભરી અને હવ હવ પોતાના રસ્તે એ ચાલ્યા જાય છે. આ સંસાર છે પંખીડાના માળા જેવો છે, આજ જાય કોઈ કાલે જાય. ઋણાની બંધુ ભેગા થયેલા છે અને ઋણ પૂર્ણ થાય એટલે હવ હવના રસ્તે ચાલ્યા જાય છે. આ એક માયાનો ખેલ કેવો છે, ઉદ્ધવજીને ભગવાન કૃષ્ણ એક સમજાવે છે કે આ જગતની માયા છે, એકબીજામાં મોહ મમત્વ અહમ મમત્વ જે થાય છે ને એ જ માયા છે. માયાનો આ ખેલ છે ખોટો, કાયા પાણીનો પરપોટો, ક્યારે ફૂટે તે ન કહેવાય, ક્યારે ફૂટે તે ન કહેવાય,
કોઈ આજ જશે કોઈ કાલ. શરીર કેવું છે? પાણીનો પરપોટો છે, એ ગળો છે. ક્યારે ફૂટે એ કાંઈ નક્કી? પાણીનો પરપોટો જોયો છે ને, હે, કેમ મળે? એ બજારમાં મળે? દુકાનમાં, શોપિંગ સેન્ટરમાં? ના મળે. એક દાદા પોતાના પોતરાને, દાદાને વ્યાજવાલું હોય ને, પોતાના પોતરાને વાડી લઈ જઈ અને વાડીમાં કૂવો, એમાંથી પાણી આવે કુંડીમાં, એટલે કુંડી આગળ એ કૂવામાંથી પાણી પડે કુંડીમાં, ને કુંડીમાંથી બારે ધોરિયામાં પડે, એટલે મોટો ધધોડો પાણીનો પડતો હતો. ત્યાં કને પોતાના પોતરાને દાદા રમાડી રહેલા છે. હવે ખેડૂતો, એને તો સહેજે ખબર જ હોય કે પાણી પડે ત્યાં પરપોટા થાય, એટલે એ પાણીમાં પરપોટા પડતા જોઈ અને જે પોતરો હતો એ કે દાદા, એ કે મને આ જોવે છે, મને લાવી આપો. ત્યારે દાદા પોતાના પોતરાની ચેષ્ટા સમજી અને એને રાજી રાખવા, એનું મન માને, એના માટે એ પરપોટો લેવા માટે દાદા જાય છે. જ્યાં હાથ અડાડે તો ફૂટી જાય, અરે બાજુમાં પરપોટો થયો એને હાથ અડાડે તો એ પણ ફૂટી જાય. આમ એક પછી એક પરપોટો લેવા જાય, હાથ અડે ન અડે ને ફટ દઈને ફૂટી જાય. હાથમાં એકે પરપોટો ન આવ્યો, ખૂબ મહેનત કરી. ત્યાં ભગવાધારી એક સંત, જે જગતને ઉપદેશ દેવા માટે જેનું વિચરણ છે, એવા સંત ત્યાંથી પસાર થયા ને આ દાદાની એક વડીલની આ ક્રિયા જોઈને એમ થયું કે આ ખોટા માર્ગમાં ક્યાંક ફસાઈ ગયા છે. આમ નામ સમય વ્યતીત થઈ જશે, માટે જ્ઞાન દેવું પડશે આમને. એટલે સંત વાડીમાં આવ્યા અને દાદાને કહે છે કે ભાઈ દાદા, શું કરો છો? કે આ પોતરાને પરપોટો જોઈએ છે રમવા માટે, તો લાવી આપું છું. પ્રાપ્ત થયો? કે ના, મહેનત ખૂબ કરી પણ હાથમાં આવ્યો નહીં. ત્યારે સંતે એને સરસ ઉપદેશ આપ્યો કે જુઓ દાદા, આ પાણીનો પરપોટો છે ને, એ તો ખાલી તમે જોવો છો એ પરપોટો છે, બાકી મારું ને તમારું જ્યાં શરીર છે ને, એ પણ પાણીના પરપોટા જેવું છે. જેમ આ પરપોટાને લેતા ફૂટતા વાર લાગતી નથી, એમ આ છે શરીરરૂપી પરપોટો. ક્યારે ફૂટી જશે અને ક્યારે પાછું નવું મળશે એનું કાંઈ નક્કી નથી. માટે ભગવાનને ભજી લેજો. અને એ વડીલને આવી રીતે શીખ આપી, ઉપદેશ આપીને સંત રવાના થઈ ગયા. અને દાદાને સમજાઈ ગયું કે આ પાણીનો પરપોટો છે, તૂટતા ફૂટતા વાર લાગશે, અને ભજનમાં લાગી ગયા. ઉદ્ધવજીને ભગવાન આ જ્ઞાન આપી રહેલા છે, સંસાર છોડાવો છે ને, એટલે સાથે કોઈ આવ્યું નથી તો સાથે જવાય નહીં. માટે હે ઉદ્ધવ, પૃથ્વીનો ભાર મેં હળવો કરેલો છે, બાકી રહેલા યાદવો એમનો શ્રાપ છે ઋષિઓનો, તો હવે થોડાક જ દિવસમાં હું આ પૃથ્વી છોડીશ, એટલે કળિયુગ આવશે, અને કળિયુગ આવશે એટલે લોકો બધાએ પાપ માર્ગમાં ખુલ્લે આમ મુક્ત મને હો એ પ્રવર્તશે. માટે મારી એક એવી ઈચ્છા છે અંતરની, કે આ પૃથ્વી ઉપર મારા ગયા પછી ધર્મ અને સંસ્કારનો પ્રચાર, ધર્મ અને સંસ્કારની જ્યોત છે ને, કાયમ મનુષ્યના જીવનમાં પ્રજ્વલિત રહે, એના માટે તમારે થોડુંક સમર્પણ કરવાની જરૂર છે. આ પૃથ્વી ઉપર ધર્મ અને સંસ્કારનો પ્રચાર તમારે કરવાનો છે, એના માટે તમે થોડુંક સમર્પણ આપો. ઉદ્ધવ કે પ્રભુ, શું મારે કરવાનું છે? ભગવાન કૃષ્ણ કીધું કે ત્યક્તું સર્વમ પરિત્યજ્ય સ્નેહમ સ્વબંધ બંધુસુ. શું કીધું? સમર્પણ તમે થોડુંક કરો. ત્યારે કેટલી મસ્ત વાત કરી કે તમે તમારા સગા પુત્ર પરિવાર, કુટુંબ પરિવાર, સ્વજન બંધુ, એમનો તમે ત્યાગ કરો
અને અમારા કાર્ય માટે તમે તૈયાર થઈ જાઓ આ ભગીરથ કાર્ય માટે. ભક્તો, સમજવા જેવી હવે કથા છે કે જ્યારે કૃષ્ણ ભગવાને આવી આજ્ઞા કરીને ઉદ્ધવજીને, જે સંવાદ ઉદ્ધવજી ભગવાન કૃષ્ણ વચ્ચે થઈ રહ્યો છે ત્યારે ઉદ્ધવજીની ઉંમર છે ને 127 વર્ષની બતાવી છે. કેટલી? મારીને તમારી તો આવે જ નહીં કોઈ દિવસ. 127 વર્ષની ઉંમરે ઉભેલા ઉદ્ધવજીને જ્યારે ઘર છોડવાની વાત કરી ભગવાન કૃષ્ણ, ત્યારે જેમને જવાબ આપ્યો ને ભગવાન કૃષ્ણને, ત્યાં ભગવાન આમ કહેવાય કે આમ હૃદય છે ને આમ ધબડકો લેવાનું ચૂકી ગયું. આમ એવો આમ જવાબ આવે તો ઉદ્ધવજી પ્રત્યે. અને ઉદ્ધવજી શું બોલ્યા ખબર છે કે પ્રભુ, ત્યાગો અયમ દુષ્કરો ભૂમન કામાનામ વિષયાત્મભિ સુતરામ ત્વય સર્વાનમ ભક્તે રીતિ મે મતિ. પ્રભુ, ઘર છોડવાની ક્યાં વાત કરો રા? ઘરનો ત્યાગ કરવો ને મારા માટે બહુ દુષ્કર છે. ત્યાગો યમ દુષ્કરો ભૂમન, ઘરનો ત્યાગ કરવો મારા માટે બહુ દુષ્કર છે. ઊંડા ભયંકર કૂવામાં પડી ગયેલા હોઈએ કદાચ, તો એ ઊંડા ભયંકર અંધારિયા કૂવામાંથી કદાચ બહાર નીકળી શકાય એ સહેલું છે, પણ ઘરમાંથી બહાર નીકળવું ને એ સરળ નથી. છે સરળ? ઘરમાંથી બહાર નીકળવું સરળ છે? તમે જુઓ, જીવતા માણસ ઘર છોડી ન શકતા હોય. જીવતો માણસ હોય ને એને ઘર છોડવું બહુ કઠિન લાગતું હોય, છોડી શકતા ન હોય, પણ મર્યા પછી એ સરળતાથી ઘર છોડતો નથી. લો, એટલે તો મરે ને પછી હુરાવે, પછી એને બાંધીને લઈ જાય પાછું નવળી આવે. હે, મરેલાને લઈ જાવ તો બાંધીને લઈ જાય, નહીં તો કંઈ થાય ભાગી જાય, ફર આંટવે બાંધે. એટલે ઘરનો ત્યાગ એ કરવો બહુ દુષ્કર છે. બધું છૂટે પણ ઘરની આસક્તિ ઉદ્ધવ કે પ્રભુ છોડવી એ બહુ કઠિન છે. અને ભક્તો, આ સંવાદ ભગવાન કૃષ્ણ ઉદ્ધવનો છે. મુક્તાનંદ સ્વામી આ સંવાદને લખેલો છે. ઉદ્ધવજીની વાત બહુ 100% સાચી છે. આ કથા ઉદ્ધવજી માટે નથી, પણ સારી દુનિયા માટે, આપણા બધા માટે આ કથા છે. કે જ્યારે ભગવાને એમને આજ્ઞા કરી કે તમે આમ કરો, ત્યારે ઉદ્ધવજે સાચી વાત કીધી. પણ આપણે ઘણી વખત કહેતા હોય કે અમને ક્યારેક આજ્ઞા કરે તો અમે પણ કરીએ ખરા, પણ આજ્ઞા કરે ને ત્યારે ખબર પડે કે કામ કેમ થાય છે. બાકી વાતો મોટી મોટી બધાને કરતા આવડે કે હું આમ કરી નાખું ને તેમ કરી નાખું, પણ એ સમય આવે ને ત્યારે ખબર પડે. લો, આ ઉદ્ધવજી જેવા ઉદ્ધવજી આમ પાછા હટી જતા હોય ઘર છોડવામાં, તો પછી. પણ જેને ભગવાનનો દ્રઢ આશરો, ભગવાનની નિષ્ઠા છે, ભગવાનનો મહિમા સમજાણો છે ને, એના માટે કશું કંઈ કઠિન નથી. લોયાનું ત્રીજું વચનામૃત વાંચીએ, મહારાજે કેવા ભક્તોને યાદ કર્યા એમાં, કે જેને મહાત્મા જ્ઞાને સહિત ભગવાનનો નિશ્ચય થઈ ગયો હોય, મહાત્મા સમજાઈ જાય, પછી એના માટે કંઈ કઠિન છે જ નહીં. 18 પરમહંસોની વાતો આપણે સાંભળી, બધાને ખબર છે. ભુજ આપણું જૂનું રેલવે સ્ટેશન, મહારાજ એક જ ચિઠ્ઠી લખી હતી એ 18 ભક્તો ઉપર, અને એમને મૂકી કરી અને આવી ગયા ને. આ કોનાથી થાય? જેને મહાત્મ્ય સમજાઈ ગયું હોય ભગવાનનું, એ કરી શકે, બાકી કોઈ કરી શકે નહીં. એટલે સંસારની આસક્તિ તોડવી બહુ સહેલી નથી, બહુ કઠિન છે. પણ જેને સમજાઈ ગયું છે એના માટે ત્યાગ કરવો સંસાર એ કાંઈ કઠિન નથી. વૃદ્ધાવસ્થાએ પહોંચેલા ઉદ્ધવજી છે. હવે એનાથી સંસાર છોડવાની તાકાત એમાં રહેલી નથી.
ઉદ્ધવજી ભગવાનને હાચું હાચું કહી દીધું કે પ્રભુ સંસાર એટલે ઘર છોડવાનું બહુ કઠિન છે, કેવળ વાતો કરવાથી કે સાંભળવાથી છૂટતો નથી, કે જેવું પ્રભુ મારા હૃદયમાં છે ને એવું ને એવું હું તમને કહી રહ્યો છું. અને ઉદ્ધવજી છે ને સાચી વાત કરી દીધી છે હો ભગવાન કૃષ્ણને, અને કોઈક હોય એ સંતાડે આપણા જેવા, અંદર હોય બીજું ને કે પાછું બીજું, એટલે ત્યાં કપટ આડું આવ્યું. શું આવ્યું? જો ઉદ્ધવજી કપટ નથી રાખ્યું તો હવે એને કેવી ફળની પ્રાપ્તિ થાય છે એ સમય આવશે ત્યારે બતાવશે. અને ઘણા માણસો એવા હોય કે હાચે હાચું ના કે, છુપાવી દે, કપટ રાખે, ને કપટ વચનામૃતિ એમ કહે છે કે જેનો કપટી હૃદય, તો પરિણામ એ છે કપટનું કે ભગવાન પછી જેવા છે ને એવા ઓળખાતા નથી. એ પછી કોઈ દિવસ તરી ન શકે. અયોધ્યા પ્રસાદજી મહારાજ કીર્તન બનાવ્યું કે એક કપટી ન તરે રે મહારાજ, શરણાય સબ હિ તરે. ઉદ્ધવજી ભગવાનને હવે શરણે આવ્યા છે, પણ કપટી કોઈ દિવસ ન તરે, પણ શરણે આવેલો અધમ હોય ગમે તેવો એ તરી જાય છે. એટલે આ ગુરુ ચોવીસી કથા એ સુંદર મેસેજ આ દુનિયાને આપશે કે નિખાલસ થાઓ, ખાલી થાઓ. નિખાલસ થયા વિના કોઈનું કામ થવાનું નથી. નિખાલસ થાઓ તો જ કામ થશે. જો આપણે આ કચ્છમાં રહી છીએ, આ કચ્છનો ખૂંખાર એ ડાકુ જેસલ જાડેજો કેવો હતો, પણ એ સતીત્વ ધરાવનારી તોરી એ સત્ય આગળ જ્યારે નિખાલસ થયો, પાપ ખોલ્યા, તારે એને તારી દીધો ને, એને ડૂબવા દીધો નહીં. એટલે નિખાલસ થશું ને ભગવાન સંત આગળ, ત્યારે સંસાર છે ને કેમ છૂટશે કાંઈ ખબર નહીં પડે. આજ ઉદ્ધવજી ભગવાનની આગળ નિખાલસ થઈને વાત કરે છે કે ઘરનો ત્યાગ પ્રભુ મારા માટે બહુ દુષ્કર છે. ઊંડા ભયંકર કૂવામાંથી બહાર નીકળી શકાય, પણ સંસારના કૂવામાંથી બહાર નીકળાતું નથી. બીજું, ઘરની આસક્તિ એ પણ છૂટવી કઠિન છે. ભક્તો અહીંયા કને એમ ન સમજી લેવું કે ઉદ્ધવજી હાવ આવા નમાલા હશે, હાવ આવા પોચા હશે, ઘર ન છૂટે, નહીં. બહુ અદ્ભુત મુક્તાનંદ સ્વામીના આ શબ્દોમાં કથા છે. ઉદ્ધવજી ભગવાન, આ મુક્તાનંદ સ્વામી લખ્યું કે ઉદ્ધવજી મહાન સમર્થ છે, એનાથી ઘર ન છૂટે, છૂટી જાય. પણ ભગવાને આપણા જેવાને શીખાડવા માટે ઉદ્ધવજીને માધ્યમ બનાવેલા હશે, નહીં તો ઉદ્ધવજી કેવા હતા? વ્યાસ ભગવાને શબ્દો લખ્યા અને મુક્તાનંદ સ્વામીએ પણ એના માટે લખ્યો કે ઉદ્ધવજી કેવા હતા, તો 56 કોટી યાદવોમાં એક એવા સુરવીર આ ઉદ્ધવજી હતા કે ભગવાનને ઓળખી શક્યા, બાકી કોઈ ઓળખી શક્યો નહીં. હવે ભગવાન ઓળખાઈ ગયા હોય તો એનાથી ઘર ન છૂટે, છૂટી જ જાય. આવડા મોટા હતા, પણ દુનિયાને શીખાડવા માટે ભગવાન એને માધ્યમ બનાવેલા છે, અને એના થકી ભગવાન આ કથાનો ઉપદેશ આપેલો છે, જેથી કરીને આ કોઈ કથા ગાય સાંભળે ને તો એ સાંભળનારાનો જે આ સંસાર છે ને એ ગાયના પગની જે ખરી છે ને એટલો નાનો થઈ જાય, એને તરવો સહેલો થઈ જાય. એના માટે ભગવાન ઉદ્ધવજીને માધ્યમ બનાવેલા છે. ઉદ્ધવજી હાચી હાચું કહી દીધો કે પ્રભુ મારાથી ઘર છૂટશે નહીં. એટલે ઉદ્ધવજીને કેન્દ્રમાં રાખીને ભગવાન મને ને તમને કહેવા એ માગે છે કે આવડા મોટા ઉદ્ધવજી હતા, એનાથી ઘર છોડવું કઠિન હતું તો સામાન્ય માણસની વાત સ્વીકારવી? તો હવે ભગવાને વિચાર કરેલો છે કે ઉદ્ધવજીને ઘર કઈ રીતે છોડાવવું, તો એ ભગવાન કૃષ્ણ કયો વિચાર લઈ અને ઉદ્ધવજીને ઘર છોડાવી ધર્મ સંસ્કારની જ્યોત આ દુનિયામાં કાયમ પ્રજ્વલિત રહે એના માટે મોકલે છે, એ વિચારને મુક્તાનંદ સ્વામીના શબ્દોમાં આવતીકાલે આપણે એ કથાને લેશું. અત્યારે આજની આ ગુરુ ચોવીસીની જે પૂર્વ ભૂમિકાની કથા એને અત્યારે આપણે વિરામ કરીશું. આવતીકાલે વિશેષ કથા. બોલો સ્વામિનારાયણ ભગવાન કી, નર નારાયણ દેવની,
શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માધ્વજમ વાસુદેવ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સજાનંદ સ્વામી મહારાજની જય.